દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. દિવાળીના તહેવારો લોકો ધામધૂમપૂર્વક તેની ઉજવણી કરે છે ત્યારે આ તહેવાર પર ફટાકડાઓનું પણ વિશેષ મહત્વ જોવા મળે છે. ત્યારે શહેરમાં આ વખતે ફટાકડા બજારમાં મંદીનો માહોલ હોવાથી દર વર્ષની સરખામણીમાં ફટાકડાની ખરીદી ઓછી જોવા મળી રહી છે. તો ફટાકડા બજારમાં પણ મંદીની અસર જોવા મળી રહી છે. દિવાળી એટલે ફટાકડા, ખાસ કરીને લોકો દિવાળીમાં ફટાકડા ફોડવાનું ભૂલતા નથી. દિવાળીનો તહેવાર છે તે એક અલગ રીતે જ ઉજવવામાં આવે છે. લોકો અનેક રીતે ઉજવણી કરે છે, ખાસ કરીને નાના બાળકો હોય છે તે ફટાકડાની ખરીદી કરીને એ તે ફટાકડા ફોડીને આ ઉત્સવ ઉજવતા હોય છે. પરંતુ હાલ કહી શકાય કે બજારમાં મંદીનો માહોલ છે, તેને લઈને આ બજારને પણ અસર થઈ છે. આપણે અત્યારે જોઈ શકો છો કે અહીંયા પબ્લિક તો દેખાઈ રહી છે, પણ કહી શકાય કે જે દર વર્ષની સરખામણીમાં છે તે પબ્લિક ઓછી દેખાય રહી છે. ખાસ કરીને અત્યારે આપણી સાથે એક વ્યક્તિ છે, તેમની સાથે વાત કરીશું. ભાઈ, જણાવશો તમે અત્યારે ખરીદી કરવા આવ્યા છો, મંદીનો માહોલ છે બજારમાં, પરંતુ કહી શકાય કે હવે ગણતરીના દિવસો બાકી છે દિવાળીમાં, શું લાગે છે કે મંદીની અસર કેટલી રહેશે? મંદીની અસર તો છે જ, પણ જેમ જેમ દિવસો નજીક આવશે એમાં જે વાલીઓ છે એ ઘરેથી નીકળશે અને બાળકો માટે દારૂખાનું લેવાના જ છે. હું વર્ષોથી દારૂખાનું નથી લઈ જાઉં છું. આજુબાજુના એરિયા કરતાં, સિટીના એરિયા કરતાં અહીં ઘણી રિઝનેબલ ભાવે દારૂખાનું મળે છે અને ખૂબ સારું મળે છે. ખાસ કરીને હું જાણવા માગીશ કે તમે અહીંયા ફટાકડા લેવા આવ્યા છો, ફટાકડામાં તમે શું શું ખરીદી કરી? ચકેડી બોમ્બ, મિર્ચી બોમ્બ, 555 સુતરી બોમ્બ, તાજ પેલા ફટાકડા, રંગીન બોમ્બ, ફરી તારામંતર. ખાસ કરીને જે આ બાળક હતા તેમને જણાવ્યું અલગ પ્રકારના જે કહી શકાય ફટાકડાની ખરીદી કરવામાં આવે છે, પરંતુ કહી શકાય કે આ મંદીની અસર જણાઈ રહી છે અને મંદીમાં આ લોકોની ખરીદી ઉપર તો અસર પડ્યો છે. એટલે તે લોકો કહી રહ્યા છે કે ખરીદી ઓછી કરશે પરંતુ ખરીદી કરવાનું તે ભૂલશે નહીં. કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે અદિત પટેલ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.